કલરવ એનજીઓ છેલ્લા 4 વર્ષથી ગુજરાતની અંદર શિક્ષણ જાગૃતિ, આરોગ્ય જાગૃતિ અને સમાજ જાગૃતિ માટે કાર્યરત છે. 4 વર્ષ પહેલા મારા વિદ્યાર્થી કાળમાં મેં આ સંસ્થા શરૂ કરેલી ત્યારે માત્ર 5 વિદ્યાર્થીઓને અમે ગરીબ વિદ્યાર્થીઓને ભણાવવા માટે જતા અને ત્યાંથી આજે ગુજરાતની અંદર 2000થી વધુ ગરીબ બાળકોને, અનાથ બાળકોને અમારા મેમ્બર્સ ઘરે જઈ જઈને, અનાથ આશ્રમમાં જઈ જઈને શિક્ષણ આપવાનું કામ કરી રહ્યા છે. મારો બીજો કોન્સેપ્ટ છે કલરવ આરોગ્ય જાગૃતિ, જેની અંદર જે નિરાધાર મા બાપ છે, વૃદ્ધાશ્રમમાં રહે છે, જેમને ઊંઘની જરૂર છે, જેમને આરોગ્યની કાળજીની જરૂર છે, એવા મા બાપને અમે આરોગ્યની તપાસ માટે અમારી સાથે ઘણી બધી હોસ્પિટલો જોડાયેલી છે, ઘણા બધા ડોક્ટરો, અમારા મિત્રો જોડાયેલા છે, સ્નેહીઓ શુભેચ્છકો જોડાયેલા છે, જેમના થકી નિયમિત એમના આરોગ્યની તપાસ થાય છે અને એમને દવા પૂરું પાડવાનું કામ આ સંસ્થા દ્વારા થઈ રહ્યું છે. ત્રીજું છે કલરવ સમાજ જાગૃતિ, જેના અંતર્ગત ગુજરાતની અંદર વૃક્ષારોપણ, પર્યાવરણ જાગૃતિ, રક્તદાન જાગૃતિ, અંગદાન જાગૃતિ અને યોગા જાગૃતિ, ખાસ યોગા, કારણ કે યોગા આજે બહુ અનિવાર્ય વસ્તુ બની ગઈ છે. આ બધી જ વસ્તુ માટે અમે સમાજ જાગૃતિના માધ્યમથી જુદા જુદા સેન્ટર ઉપર, જુદા જુદા જિલ્લાઓમાં, જુદી જુદી જગ્યાએ નિયમિત દર મહિને, દર 15 દિવસે કાર્યક્રમો કરીએ છીએ, જેમાં ગુજરાતના હજારો યુવાનો, હજારો લોકો જોડાય છે અને અમને ખૂબ પ્રેરણા અને પ્રોત્સાહન આપે છે. મારું નામ ઉત્તમ ત્રાસડિયા છે, હું આ સંસ્થાનો સ્થાપક પ્રમુખ છું. ઉદ્ધવભાઈ, ખાસ કરીને જે રીતે જવાનો શહીદ થયા છે, 44 જવાનો, તે જવાનોને કેવી રીતે આપની સંસ્થા મદદરૂપ થશે? હું અને તમે બધા જાણીએ છીએ કે અત્યારે લોકો આક્રોશ ઠાલવી રહ્યા છે, ભારતની અંદર એક આગ ફાટી નીકળી છે, અમારા જવાનો શહીદ થઈ ગયા છે, અમારા વીર જવાનો વીરગતિ પામ્યા છે. કોઈ એવું નથી વિચારતા કે હવે જે એમનો પરિવાર બચ્યો છે એમની માટે પણ કંઈક કરીએ. ત્યારે હું એક નવા હેતુ સાથે કલરવ એનજીઓના માધ્યમથી જે જવાનો શહીદ થયા છે એમના બાળકોને 12મા ધોરણ સુધી શિક્ષણ પૂરું પાડવાની વ્યવસ્થાનું વચન આપું છું અને કલરવ સંસ્થા એ યુવાન વીર જવાનોના બાળકોને 12મા ધોરણ સુધી તદ્દન મફત શિક્ષણ મળી રહે એ માટેની તમામ વ્યવસ્થા કરશું. એની માટે અમે ગુજરાતના લોકોના સહયોગથી ભંડોળ પણ ભેગું કરવાના છીએ અને ખૂબ સરસ આયોજન, ખૂબ સરસ ટીમ મારી એની માટે કાર્યરત થશે. જે ટીમની રચના પણ આજે થઈ ગઈ છે, કાલથી જે ટીમ કામ કરવા મળશે. કેવી રીતે ભંડોળ ભેગું કરાશે? ભંડોળ ભેગું કરવા માટે મેં 2 પ્રકલ્પ વિચાર્યા છે. પહેલો છે શહીદ રથ, કલરવ શહીદ રથ. શહીદ રથની અંદર આ શહીદોને શ્રદ્ધાંજલિ આપવાના હેતુથી એમના ફોટા સાથે ગુજરાતના ગામડે ગામડે એક રથ ફેરવું છું, જેની અંદર મારી સંસ્થાના સભ્યો જોડાશે. એ સભ્યો ગુજરાતના લોકોને એક અપીલ કરશે, એક વિનંતી કરશે કે 1 રૂપિયાથી માંડીને તમે જ્યાં સુધી આપવા ઈચ્છતા હોય ત્યાં સુધીનું દાન અમને આપો. એ રૂપિયા જેટલું ભંડોળ અમારું ભેગું થશે એ ભંડોળ અમે આ રથ 6 મહિના માટે ફેરવવાના છીએ અને જેટલા રૂપિયા ભેગા થશે તમામ રૂપિયા અમે શહીદ પરિવારને ડાયરેક્ટ જઈને આપશું, કારણ કે અમારી પાસે એ શહીદ પરિવારના ઘરનું લિસ્ટ અને એમના પરિવારના સંપર્ક નંબર પણ આવી ચૂક્યા છે. એટલે અમે ડાયરેક્ટ એમની સેવા કરવાના છીએ. અમારા સંસ્થાના સભ્યો 1-to-1 એમનો એપ્રોચ કરશે અને ડાયરેક્ટલી એમના સુધી અમારી આ સેવા પહોંચી રહે એવો અમારો પ્રયાસ રહેશે. બીજી વાત છે, બીજો પ્રકલ્પ છે 1 શામ શહીદો કે નામ, એવા ટાઇટલ સાથે ગુજરાતની અંદર હું 20 લોક ડાયરા કરવાનો છું, જેની અંદર ઘનશ્યામભાઈ લાખાણી, સુખદેવભાઈ ધામેલિયા, ગુણવંતભાઈ ચુડાસમા, નિર્મળદાન ગઢવી, ભરતભાઈ આહિર, શીતલબેન બારોટ, હરપાલસિંહ ઝાલા, ઘનશ્યામભાઈ કલથિયા જેવા અનેક કલાકારોએ મને એમનું મફત આયોજન, આજે ઘણી બધી ફી લે છે, આપણે બધા જાણીએ છીએ કે કલાકારો ખૂબ ઊંચી ફી લેતા હોય છે, પણ જ્યારે આવી દુઃખદ ઘટના ઘટી છે ત્યારે કલાકારોએ મારી ઉપર વિશ્વાસ રાખીને, મારી સંસ્થા ઉપર વિશ્વાસ રાખીને મને એક મફત ડાયરો કરી આપશે એવું વચન આપ્યું છે. એટલે ગુજરાતની અંદર અમે ટોટલ 20 ડાયરાઓ કરવાના છીએ, એની અંદર તમામ શહીદ પરિવારના લાભાર્થી પ્રોગ્રામ હશે અને જે કાંઈ ભંડોળ ભેગું થશે એ તમામ પૈસા શહીદોના પરિવાર સુધી સીધી રીતે પહોંચે અને પરિવારને જ નહીં પણ એના બાળકને શિક્ષણ મળે એ ખાસ અમારો ઉદ્દેશ્ય છે. એ શિક્ષણ માટેની વ્યવસ્થા કરવા માટે આ પૈસાનો સદુપયોગ કરવામાં આવશે. કયા પ્રકારે શિક્ષણની વ્યવસ્થા કરવામાં આવશે શહીદોના પરિવાર માટે? શહીદોના પરિવારના દીકરાઓ જે 7મા ધોરણમાં ભણે છે, 8મા ધોરણમાં ભણે છે, મેં તમને વાત કરી એમ 12મા ધોરણ સુધીની એમ વ્યવસ્થા કરવાના છીએ. ત્યારે જે બાળક ત્યાં ભણી રહ્યું છે, જે કોઈ આજે ઘણા બધા બાળકો એમાંથી સારી સ્કૂલોમાં ભણતા હશે, એમને પિતા ગુમાવ્યાની, પિતાની છત્ર છરા ગુમાવ્યાનો અફસોસ હશે, દુઃખ હશે, તો એ બાળકોની ફી ભરવાથી માંડીને એમને શિક્ષણને લગતી સામગ્રીઓ અપાવી, એમને મફત ટ્યુશનની વ્યવસ્થા કરાવી દેવી, એમની શાળાકીય ફીની વ્યવસ્થા કરવી, એના માટે અમે કાર્યરત છીએ અને કાર્યરત રહેવાના છીએ. શહીદ રથ 6 મહિના ગુજરાતની અંદર પરિભ્રમણ કરવાનો છે. આ શહીદ રથ જયારે પરિભ્રમણ કરશે ત્યારે પણ આપ સર્વે મીડિયા મિત્રોનું અમે આમંત્રણ આપીએ છીએ કે તમે કઈ રીતે આખું કામ થઈ રહ્યું છે પણ નિહાળી શકશો અને આ જે કઈ પૈસા ભેગા થશે મારી આખી બનાવેલી ટીમ ડાયરેક્ટ શહીદ પરિવારના ઘર સુધી પહોંચીને એમને સેવા કરશે, એમને એમના સુધી આ મદદ પહોંચાડશે. ઓકે.